14 જૂને જે વાર્ષિક સાધારણ સભા મળી હતી તેમાં આપણા વડીલ મોકજીભાઈ કે જે દૂધ ઉત્પાદકોના હર હંમેશ હિત માટે લડતા આવે છે તેવા માન્ય મોકજીભાઈ એ દૂધ ઉત્પાદકોના પ્રશ્નો લઈને દૂધસાગર ડેરીમાં જવાના હતા। આપણે સૌને ખ્યાલ છે કે દૂધસાગર ડેરીને સાધારણ સભા મળી એમાં જે વ્યક્તિનો ઠરાવ હોય તેને પૂરેપૂરો હક અને અધિકાર છે કે દૂધ ઉત્પાદકો માટે પ્રશ્નો કરે। તો પોતાના ઠરાવ સાથે મોકજીભાઈ જ્યારે 9:30 વાગે દૂધસાગર ડેરીમાં જઈ રહ્યા હતા ત્યારે મેઇન ગેટ પર તેમની ગાડી રોકવામાં આવી અને તેમની ગાડી પર લાકડી અને પાઇપોનો માર મારી મોકજીભાઈ સાહેબને બહાર કાઢી તેમના પર પણ ખૂબ જ ખૂની હુમલો કરવામાં આવ્યો અને તેમને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા। તેમના બચાવ માટે તેમના પુત્ર હર્ષદભાઈ અને પિયુષભાઈ પણ ગયા તો તેમના પર ખૂબ જ લાકડીઓને દોકાનો માર માર્યો અને તેમને પણ ઈજા પહોંચાડવામાં આવી। તો શું આ દૂધસાગર ડેરી માટે કલંક નથી? આ એક આગોતરું ષડયંત્ર જોવા મળી રહ્યું છે કે જે લોકો તેમના પર દોકાનોનો હુમલો કરી રહ્યા છે તે બીજા કોઈ નહીં અત્યારના સત્તાધીશો અશોક ચૌધરીના જે ભાણિયા અને પત્રિકા છે। તેથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે આ આગોતરું ષડયંત્ર છે અને તે લોકો એવા છે કે કોઈના પાસે ઠરાવ પણ નથી અને સહકારિતા પણ નથી કે તે કોઈ એવો વ્યક્તિ નથી કે જે ડેરી માટે સારું કામ કરતો હોય। આ તમામ અસામાજિક તત્વો છે, ગુંડાઓ છે જે સમાજ